નવસારી ખાતે ગુજરાત રાજ્ય સરકારના જળ સંપન્ન અને પાણી પુરવઠા અન્ન નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે એક રિવ્યૂ બેઠક યોજી હતી. નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના અનેક પ્રોજેક્ટો જેવા કે પીવાના પાણી તેમજ સિંચાઈને લગતા અનેક કાર્યો હાલ કાર્યરત છે અને આવા કામોમાં કોઈ સમસ્યા હોય અને કોઈક કારણોસર કામો ધીમા થતા હોય જેવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે એક રિવ્યૂ બેઠક નવસારી સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી, જેમાં નવસારી જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો નવસારીની પૂર્ણા નદી ઉપર મહત્વનો ગણાતો પૂર્ણા ટાઇડલ ડેમ, જેનું કામ અટકી પડ્યું છે, તે આગામી સમયમાં શરૂ કરીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઈ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિત કરવા તાકીદ કરતા પાણી પુરવઠા મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિતપણે કરવા પૂર્ણ કરવા સૂચના આપી હતી. એટલે કે નિયમિતપણે પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે જ સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પુરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નવસારી ખાતે અમારા સન્માનીય ધારાસભ્યો આદરણીય રાકેશભાઈ, આદરણીય સી આર પટેલજી અને અમારા સંગઠનના બધા મિત્રોની સાથે આ વિસ્તારમાં કેટલાક સમયથી પીવાના પાણી માટેની અને સિંચાઈને લગત જે યોજનાઓ કાર્યરત છે અને એમાં ક્યાંક નાના મોટા ઇસ્યુ હોય, કોઈ કામ ધીમી ગતિએ ચાલતું હોય અથવા કોઈ કારણોસર વિલંબમાં જતું હોય, તો અમારા પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓની સાથે અમારા સન્માનની ધારાસભ્ય અમારા સૌ એના સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કામોની સમીક્ષા કરી છે. કામો સિંચાઈનો અથવા પાણી પુરવઠાનો સમયસર થાય, એમાં કોઈ આરોયોના ઇસ્યુ હોય, કોઈ ક્રોસિંગના વગેરે પ્રશ્ન હોય, તો એ પણ અમારા સન્માનની ધારાસભ્ય સાથે વહીવટી તંત્ર સાથે બેસીને એનો ઉકેલ લાવી શકાય એના ભાગરૂપે અહીંયા આજે મળવાનું થયું હતું. અમારા બંને વિભાગના, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના, આ વિસ્તારના નવસારી જિલ્લાના ચારેય વિધાનસભા મત વિસ્તારના, અને અમે રસ્તામાં આવી વખતે સુરતના પણ કેટલાક ઇસ્યુ મુદ્દાઓ હતા એને પણ ધ્યાનમાં રાખીને આ બંને વિભાગોની મેં કામોની સમીક્ષા કરી છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું હતું કે એજન્સી પાસે યોગ્ય મેન પાવર છે કે નહીં તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો, જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઈ શકે. અંતે પ્રભાગના હેલ્પ ડેસ્ક ઉપર નોંધાયેલ વિગતો, પમ્પિંગ સ્ટેશનો, રિઝર્વમાં રહેલી મોટરો અને કાંઠા વિસ્તારના કામની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં નવસારી સિંચાઈ વિભાગના કામોની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ વસૂલાતો ગત વર્ષે થયેલા કામોની વિગત મેળવી ચાલુ વર્ષે આયોજનમાં લીધેલા કામો, કેનાલ નેટવર્ક અંતર્ગત નહેર સુધારણા, લાઇનિંગની લંબાઈ અંગે માહિતી મેળવી હતી. એ સાથે જ મંત્રીશ્રીએ પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું ઝડપભેર નિવારણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.